ભુજની જીકે હોસ્પિટલથી લઈને છેક જીબી સુધી બંને ફૂટપાથ પર વ્યાપક દબાણો હતા, તે આજે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવી લીધા હતા. ભુજ શહેરના રિંગ રોડ પર આવેલ ફૂટપાથ પર એક પણ ફૂટપાથ ચાલવાને લાયક રહેવા દીધી નથી. તમામ ફૂટપાથ પર વ્યાપક લારી ગલ્લાના દબાણો જોવા મળે છે. લાંબા સમયથી આ દબાણ દૂર કરવાની વાતો થતી હતી. આજે આખરે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ અને તેની ટીમ દ્વારા આજે બપોરે 3 વાગ્યાની આસપાસ જીકે હોસ્પિટલથી લઈને છેક જીબી સુધી બંને ફૂટપાથ પર જે વ્યાપક દબાણો હતા તે તમામ દબાણો બુલડોઝરથી હટાવી લેવામાં આવ્યા. લારી ગલ્લાના દબાણ ટ્રાફિક માટે અડચણરૂપ બનતા હતા. ફૂટપાથ ચાલવાને રાહેક રહી નથી. આવી પરિસ્થિતિમાં આજે અચાનક જીગર પટેલ અને તેની ટીમે તાત્કાલિક અસરથી બુલડોઝર લઈ તમામ દબાણો હટાવી લેવામાં આવ્યા હતા. જોકે નગરપાલિકાના ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે 2 દિવસ પહેલાં તમામ જે ફૂટપાથ પર લારી ગલ્લાનું દબાણ હતું તેને હટાવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. સૂચના બાદ આખરે આજે એનો અમલ નહીં થતા નગરપાલિકાના ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે દોડી ગઈ હતી અને તાત્કાલિક અસરથી ફૂટપાથની બંને બાજુ જે લારી ગલ્લાનું દબાણ હતું તે તમામ દબાણો આજે હટાવી લેવામાં આવ્યા છે અને હજી જે કાંઈ દબાણો બાકી છે તે પણ અત્યારે 5 કલાકે હટાવવાની કામગીરી ચાલુ છે. આડેધડ બંને ફૂટપાથો ઉપર લારી ગલ્લાનું અતિક્રમણ જોવા મળતું હતું. ક્યાંક ને ક્યાંક મોટું પણ દબાણો જોવા મળતા હતા. ખાસ કરીને માટલાવાળા અને નર્સરીવાળાઓએ પણ મોટી જગ્યાઓ રોકી અને ફૂટપાથ પર દબાણ કર્યું હતું. આખરે આ તમામ દબાણો આજે હટાવી લેવામાં આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ખુદ સ્થળ પર તૈનાત હતા અને તેમની સીધા નેતૃત્વ હેઠળ આજે આ દબાણ હટાવી લેવામાં આવ્યું હતું. બુલડોઝર લઈ નગરપાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 કલાકે જીબીથી આ દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. છેક જીકે હોસ્પિટલ સુધીના તમામ દબાણો હટાવી લેવામાં આવ્યા હતા અને જ્યાં પાકા દબાણો હતા તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને હજુ પણ આ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. ખાસ કરીને દબાણ હટાવ ઝુંબેશ વેળાએ કોંગ્રેસના મહિલા અગ્રણી અંજલી ગોર સહિતના કોંગ્રેસના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને ચીફ ઓફિસરને આ દબાણ માટે રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે ચીફ ઓફિસરે ખુલાસો કર્યો હતો કે તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આખરે આ દબાણ આજે બપોરે હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને આખરે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. હજુ પણ જ્યાં સુધી આ સંપૂર્ણપણે બંને ફૂટપાથો ચોખ્ખી નહીં થાય ત્યાં સુધી તમામ દબાણો દૂર કરવા માટે નગરપાલિકાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી પણ ખાસ વાત જીગર પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી. અને લોકોના ટોળા દબાણ હટાવ વેળાએ એકત્ર થયા હતા. કોઈપણ પ્રકારનો અનિચ્છ્ય બનાવ ન બને કે કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે પોલીસે બંને તરફના રસ્તાઓ કોર્ડન કરી દીધા. એક તકે જીગર પટેલ અને અંજલી ગોર વચ્ચે પણ શાબ્દિક ટપાટપી દબાણના મુદ્દે થઈ હતી, પરંતુ ચીફ ઓફિસર હંમેશા મક્કમ રહેવા પામ્યા હતા અને દબાણ દૂર કરવા માટે મક્કમ રહ્યા હતા અને દબાણ હટાવવામાં આવી રહ્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં રસ્તા પૈકી જે ગેરકાયદેસર દબાણો થયેલા છે તે દૂર કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલે છે. તે અન્વયે આજ રોજ જીકે સર્કલથી જુબિલી સર્કલ સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અને ત્યારબાદ આગળ ક્રમશઃ નગરપાલિકા વિસ્તારમાં જ્યાં રસ્તા પૈકીના જે દબાણો હશે એ તમામ દૂર કરવામાં આવશે. પ્રથમ તબક્કે જે હંગામી ધોરણે અનરજિસ્ટર્ડ જે લારી ગલ્લા જે રાખેલા છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે. ત્યારબાદ તે બાકીના બીજા જે કંઈ પણ રસ્તા પૈકીના દબાણો હશે એ તમામ દૂર કરવામાં આવશે. મંજૂરી પણ આપવામાં આવેલી નથી, તેમ છતાં તે લોકોને વારંવાર સૂચના પણ આપેલી છે, તે લોકોને નોટિસ પણ આપેલી છે, તેમ છતાં તે લોકોએ દૂર નથી કર્યા.
તેના લીધે અત્યારે નગરજનોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે નગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે. ઘણા લોકોને એવો આક્ષેપ છે કે રાજકારણીઓને દબાણ હટાવવામાં નથી આવતા, ક્યાંક ને ક્યાંક નગરપાલિકા સાવરી રહી હોય એવું લાગે છે. ના, એવું કશું નથી. એવા એવી કોઈ બાબતો સ્પેસિફિક હોય નગરપાલિકાના ધ્યાન ઉપર આવશે, તમામ દૂર કરશે. કોઈ વ્યક્તિને છાવરવાની કે કોઈને સાચવવાની કોઈ નગરપાલિકાની એવી કોઈ પોલિસી નથી. ગેરકાયદેસર જેના કોઈ પણ દબાણો હશે તે એક જ પોલિસીથી દૂર કરવામાં આવશે. આ સિવાયના કેટલા વિસ્તારોને આવરી લેવા? તમામ નગરપાલિકા વિસ્તારના તમામ જે મુખ્ય રસ્તાઓ છે જ્યાં અનરજિસ્ટર્ડ વેન્ડર્સ છે, ત્યાં પ્રથમ તો તબક્કામાં તમામ અનરજિસ્ટર્ડ વેન્ડરના દબાણો દૂર કરવામાં આવશે. સવારથી અત્યાર સુધી કેટલા દબાણ? સવારથી અત્યારે બપોરથી કામગીરી ચાલુ કરી છે. બપોરથી અત્યાર સુધીમાં લગભગ 15 જેટલા દબાણો હટાયા છે અને અત્યારે આજ રોજ જ્યુબિલી સર્કલ સુધીની કામગીરી પૂરી કરવામાં આવશે. ત્યારબાદ નવા રૂટનું આયોજન કરી અને દરેક રૂટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે.